ગુજરાતમાં હજુ શિયાળાની હાડથી જવતી ઠંડી શરૂ થઈ નથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન પંદર થી વધુ નોંધાઈ રહ્યું છે પરંતુ ગઈકાલે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ગગડતા મોડી સાંજથી ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો વર્તાયો હતો કચ્છનું નલિયા બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની કોઈ શક્યતાઓ નથી જણાતી હવામાન ખાતા પ્રમાણે અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનનો પારો દોઢથી બે ડિગ્રી જેટલો ઉચકાશે અને આવી જ રીતે સુરત વડોદરા રાજકોટ ભુજ ડીસા વેરાવળ સહિતના શહેરોનું લધુત્તમ તાપમાન ઉચકાશે અથવા તો સ્થિર રહેશે વલસાડ રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યાના કેસમાં આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આત્મહત્યાના ગણતરીના કલાકો પૂર્વે યુવતી સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરના સીસીટીવીમાં યુવતી જોવા મળી હતી યુવતીએ મોતને વહાલુ કર્યું તે પહેલાના આ અંતિમ દ્રશ્યો છે મહત્વનું છે કે વલસાડ રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યાના મામલે ગઈકાલે મોટો ઘટસ્ફોટ થયો હતો મૃતક યુવતી વડોદરાની એનજીઓમાં કામ કરતી હતી ત્યારે યુવતી સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યો હોવાનું સામે આવ્યું છે વલસાડ રેલ્વે પોલીસ યુવતીના આત્મહત્યાના બનાવને પગલે તપાસ કરી રહી હતી તે દરમિયાન પોલીસે યુવતીના ઘરેથી તેની નોટ મળી હતી જેમાં યુવતીએ પોતાના પર થયેલી ઘટનાની નોંધ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે વડોદરાના દિવાળીપુરામાં આવેલા વેક્સિન સેન્ટરમાં કમ્પાઉન્ડમાં બે રિક્ષામાં આવેલા યુવકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તો આ તરફ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે ડીજીપીના આદેશ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અશરફ બ્લોચ અને પીઆઈ હરિત વ્યાસ પોતાની ટીમ સાથે વડોદરા પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે સુરતમાં અઢાર દિવસની બાળકીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે સુરતના ઉન વિસ્તારમાંથી બે દિવસ પહેલા ઘરકંકાસના કારણે સગી માતાએ જ પોતાની બાળકીને તાપીમાં ફેંકી દીધી હતી તે બાદ માતાએ બાળકીનું અપહરણ થયાની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસની શંકા જતા ઉલટ તપાસમાં પૂછપરછ કરતા માતાએ બાળકીને પુલ પરથી તાપીમાં ફેંકી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો જેને ફાયરના જવાનોએ ડુમસ મગદલ્લા કુઝવે ઉમરા કેબલ બ્રિજ પર તપાસ શરૂ કરી હતી ત્યારે આવ્યો સુરતમાં એક જ પરિવારમાં કોરોનાના પાંચ કેસ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે શહેરમાં અડાજણ પ્રાઇમ આર્કેડ પાસેની પવિત્રા રોહાઈસ સોસાયટીમાં એક જ પરિવારના દાદા માતાપિતા અને બે નાના બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા જેમાં વડીલ નવમી તારીખે પુણેથી પરત ફર્યા હતા તેઓની તબિયત ખરાબ થતાં ટેસ્ટ કરતા પોઝિટિવ મળી આવ્યા ત્યારબાદ તેમના પુત્ર વધુ અને ઘરના બે નાના બાળકો પણ કોરોનાની ચપેટમાં આવ્યા બે બાળકો કે જેઓ ટ્વિન્સ છે અને ત્રણ વર્ષના છે તે તમામ પોઝિટિવ આવતા મનપા દ્વારા હાલ પવિત્રા રો હાઈસને ક્લસ્ટર જાહેર કરી દેવાય છે તેમજ પાલની સીમાંધર કેમ્પસના એક જ પરિવાર પુત્ર અને પિતા પોઝિટિવ આવ્યા જેથી સીમાંધર કેમ્પસને પણ ક્લસ્ટર જાહેર કરી દેવાયું છે અમદાવાદ શહેરના પોષ વિસ્તારમાં રહેતા લોકો સાવચેતી રાખજો કારણ કે આ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ટેસ્ટિંગ વધારવામાં આવતા શનિવારે કોરોનાના નવા દસ કેસ નોંધાયા છે દક્ષિણ પશ્ચિમ ઝોનના જુધપુર અને પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં ચાર ચાર કેસ નોંધાયા ઉપરાંત પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં એક એક કેસ સામે આવ્યો છે પાંચ મહિના બાદ નવરંગપુરા અને પાલડી વોર્ડમાં કોરોનાના નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે કે શનિવારે છ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો છે તેમજ શનિવારે શહેરમાં ચોત્રીસ હજાર સાતસો ત્રેવીસ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી